आदरणीय भाग्यश्या साहेब साथे मारा यंगर फ्रेंड्स यंगर निसर्ग अने पूर्वी साथे आ सभामां सौ बैठेला साहित्य प्रेमीओ अने मर्मीओ જા સાહેબે બહુ સરસ રીતે આખા કાર્યક્રમનો આરંભ કર્યો. એમણે કવિતા વિશે વાત કરી. મને એક પ્રસંગ સાહેબ યાદ આવે છે. વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ બરાયલીનું અધિવેશન હતું, પૂર્વી એ અધિવેશન નહીં કે જેમાં મફતભીને આપણે ગુમાવ્યા, એ નહીં, એની પહેલાંનું એ અધિવેશન હતું. અને જેમાં સુરેશભાઈને ક્યાંય સ્થાન ન હતું બોલવાનું, એટલે એના જે ઓફિશિયલ ક્રમમાં ક્યાંય હતા નહીં. પછી બધા સાહિત્યકાર મિત્રોજીને વિનંતી કરી કે તમે આવો બોલો, અને એ બોલ્યા. એક ઇતિહાસ રચાઈ ગયો, એક ઐતિહાસિક વ્યાખ્યાન થઈ ગયું એમનું. એમાં એ પહેલું વાક્ય આવું બોલેલા, Who would like to be a poet in this spiritless world? આ જડભરત જગતમાં કોણ કવિ બનવાનું પસંદ કરશે? આવું સુરેશભાઈ પહેલું વાક્ય બોલ્યા. મિત્રો, એ પોતે પણ બહુ જ મોટા કવિ નિસર્ગે બરાબર કહ્યું. સુરેશભાઈ પોતે પણ મોટા કવિ બન્યા. આજે જેને આપણે સરસ અંજલિ આપી એ ચિનુભાઈ પણ કવિ બન્યા. અને એ રીતે આ એક મોટો પ્રસંગ થયો. સુરેશભાઈ, મને પોતાને એવું લાગે છે, બધા જ મિત્રો તરફ પૂરા આદર સાથે, ઘણા બધાએ કામ કર્યું છે સુરેશભાઈ વિશે. સુરેશભાઈ એક મોટા પ્રખર સાહિત્યકાર થઈ ગયા. ગુજરાતી સાહિત્યનું વહેણ સ્થગિત તો નહીં કહું, પણ વહેણની દિશા આખી બદલી નાખી એમણે. સ્થગિત ન કહેવાય, કારણ કે બીજા પણ મોટા સાહિત્યકારો હતા જ એમના યુગમાં, પણ એમણે આખું વહેણ બદલી નાખ્યું. અને એમણે એક પ્રખર સૂર્ય જેવા સુરેશભાઈ હતા. અને એમણે એક વેદના, નિસર્ગે કહ્યું તેમ વેદના અને વિષાદનું આખું સાહિત્ય, એમનું વેદના અને વિષાદનું સાહિત્ય છે. મિત્રો, એ આખું સાહિત્ય છોડીને ગયા છે. મને નથી લાગતું કે હજુ આપણે એમના સાહિત્યને પામી શક્યા હોઈએ. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધોઝ ગ્રેટ સ્કોલર્સ ઓફ સુરેશભાઈ, જા સાહેબે અને મનીષે મને આ લેસન આપ્યું. ફરી એકવાર હું આખો સુરેશભાઈનું બધું જોઈ ગયો. હું પોતે તો વાચક છું, મારો વિષય સંસ્કૃત છે. મિત્રો, હું સુરેશભાઈનો વાચક છું. અને આજે જા સાહેબ, મારે કહેવું જોઈએ કે તમે વાચકનો મહિમા કર્યો છે, વાચકને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. આપ બધા સુરેશભાઈના વાચકો છો. અને એટલા માટે આપણે બધા કંઈ સુરેશભાઈ વિશે મેં કોઈ એક લેખ લખ્યો નથી, પણ મને થાય છે કે હું વાચક તરીકે સુરેશભાઈ એવા અદ્ભુત વ્યક્તિ હતા, એવું અદ્ભુત સાહિત્ય કર્મ કવિ કર્મ હતું એમનું, કે એના વિશે વાત કરવી એક આપણી ક્ષિતિજોને વિસ્તારવા જેવી થાય. જરાક જુદી રીતે કહું તો એમની મનીષા એવી હતી કે સતીશભાઈ, એમની મનીષા એવી હતી કે વાણી દ્વારા ક્ષિતિજો વિસ્તારવી અને ક્ષિતિજ વિસ્તારવામાં ઉહાપો કરવો, અને એ દ્વારા એતદ, જે અત્યારે છે હજુ, એતદ સંજ્ઞાથી ઓળખાતા શબ્દના અર્થનું સાયુજ્ય સાધવું, એવી આખી એમના જીવનભરની યાત્રા રહી.
આજે બધા નામો હું બોલી ગયો મિત્રો, એ બધા સુરેશભાઈએ પોતાના જીવનકાળમાં ચલાવેલા સામયિકોના નામ છે. તો એવું એમણે આખો સામયિકો ચલાવ્યા. અને મને ઘણીવાર એમ થાય, હું ખરેખર નિસર્ગ કવિ એ પ્રમાણે જે મૃણાલ કાવ્ય છે, અને મેં મનીષને પણ તે દિવસે કહેલું, સાહેબને પણ આપણે વિનંતી કરીએ જા સાહેબને કે સુરેશ જોશી માટે એક આખો સેમિનાર જોઈએ, એક આખો પરિસંવાદ જોઈએ, એટલું બધું સુરેશભાઈ વિશે છે. આપણે આજે તો કંઈ ન્યાય નહીં આપી શકીએ. સુરેશભાઈના અવાજમાં મૃણાલ મૃણાલ, એક રોમાન્ટિક ભૂલા પડેલા રોમાન્ટિક કવિનું દુઃસ્વપ્ન, એવા શીર્ષક સાથે આજે દીર્ઘ કવિતા રચાયેલી છે સુરેશભાઈની. અને એમના એમના જ અવાજમાં સાંભળવી, કદાચ મારી પાસે કેસેટ છે સાહેબની, કેટલીક કેસેટ છે મારી પાસે સુરેશભાઈના અવાજમાં, એ પણ ક્યારેક એની સાથે જોડી શકાય એવું કોઈક રાખી શકાય. સુરેશભાઈનો જે ખરલ અવાજ, જે વિષાદી અવાજ, એ વિષાદી અવાજમાં એમને સાંભળવો, એમનો અવાજ સાંભળવો, ભલે સુરેશભાઈ અત્યારે આપણી પાસે સમક્ષ સ્થૂલ રૂપે હાજર ન હોય, પણ એમનો અવાજની પણ એક મોહિની હતી. એ અવાજને સાંભળો, એ પણ એક લાવો છે. એ ફરી ક્યારેક સાહેબ જા સાહેબ છે. અને આ જે અત્યારે મિત્ર સાહિત્ય રચાઈ રહ્યું છે, સાહિત્યનો ઇતિહાસ રચાઈ રહ્યો છે, મને તો એવું લાગે છે કે આપણે કેવા અરૂઢ માર્ગે આ મનીષભાઈ છે, અને 5 દિવસનું જે સાહિત્યનું પંચામૃત કર્યું, આવા કાર્યક્રમ મને નથી લાગતું કે અહીંયા અમદાવાદ નગરમાં વારંવાર થયા હોય, એવા પ્રકારનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તો સુરેશભાઈ એવા પ્રકારનું વ્યક્તિત્વ હતા. એટલે મૃણાલ મૃણાલ તો હું કદી અસ્વસ્થ થયા સિવાય વાંચી નથી શકતો. આ મિત્રો તમને કહું, અસ્વસ્થ આખું જો વાંચું હું તો અસ્વસ્થ બની જાઉં છું, બેચેન બની જાઉં છું, હું પૂરું નથી કરી શકતો, એટલો બધો ઘૂંટાઈ ઘૂંટાઈને એમાં વિષાદ પડેલો છે એવા સુરેશભાઈ. સુરેશભાઈનું જે સાહેબે મને ઇંગિત કર્યું છે, સૂચન કર્યું છે તે, અને મને પણ ઘણા વખતથી છે કે કોઈએ આવું કંઈ કર્યું નથી, ઘણા બધા અભ્યાસીઓ છે સુરેશભાઈના. સુરેશભાઈ પોતે મોટા વાચક હતા મિત્રો. હું ઘણીવાર એમ પણ કહેવાનું પસંદ કરું કે અંગ્રેજીમાં આવું કહેવાય છે કે સુરેશભાઈ વોઝ એ ગ્રેટ ક્રિટિક, એક મોટા વિવેચક હતા, મહાન વિવેચક હતા. હી વોઝ એ ગ્રેટર પોએટ ક્રિએટિવ રાઇટર, એ વધારે મહત્તર એક સર્જક હતા. હું એનાથી પણ આગળ જઈને એમ કહું કે સૌથી મોટો હી વોઝ એ ગ્રેટેસ્ટ રીડર, એ બહુ મોટા વાચક હતા. દિલીપ ચિત્રે જે મરાઠી સાહિત્યના બહુ મોટા વાર્તા મોટા લેખક થઈ ગયા, હમણાં થોડા સમય પહેલાં એમનું અવસાન થયું, દિલીપ ચિત્રેનું. દિલીપ ચિત્રે એવું કહેલું કે સુરેશભાઈ ઇઝ એ ગ્રેટ રીડર, એ હતા ત્યાંની વાત છે, સુરેશભાઈ પણ હતા અને દિલીપ ચિત્રે પણ હતા, કે સુરેશભાઈ ઇઝ એ ગ્રેટ રીડર એન્ડ હી રીડ્સ ફોર ઓલ ઓફ અસ, એ આપણા બધા માટે વાંચે છે. અત્યારે અહીં બધા એવા ઘણા છે જે આપણા માટે લખે છે, આપણા માટે લખનારા ઘણા છે સતીશભાઈ, પણ આપણા માટે વાંચનારા તો સુરેશભાઈ વોઝ સચ એ પર્સનાલિટી. મિત્રો એ જે સમય હતો એની હું તમને વાત કરું, એનાથી કેવળ વાતથી પણ ખ્યાલ નહીં આવે એવો એક સમય હતો. કેટલા બધા એમણે જે કોટેશન્સ આપ્યા છે મને, અત્યારે હું બધા સાહેબ આ સમય દરમિયાન બધા કોટેશન્સ જે મને યાદ હતા પૂર્વે, જે મારા સમયમાં હું જે કોટેશનો બોલતો અને બધાને મંત્રમુગ્ધ કરી દેતો, એ બધા કોટેશન્સ તો મેં સુરેશભાઈ પાસેથી લીધેલા હતા. એ કોટેશનો મેં શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બધું એટલું બધું સુરેશભાઈએ લખ્યું છે, પણ હું તે વખતે આ બધા કોટેશન્સ, મારો વિષય તો મિત્રો સંસ્કૃત હા, પણ સુરેશભાઈની મોહિની એવી હતી મારા પર કે સંસ્કૃતનું બાજુએ મૂકીને સુરેશભાઈ વાંચતો. એટલે મને હમણાં સાહેબે સરસ ઉનાળાની વાત કરી ને સાહેબ, તમે વાત કરી આ ગ્રીષ્મ ઋતુની વાત કરી, મને સાહેબે વાત કરી, તો એમાં મેં
એમની કોઈક વાર્તામાં મેં શોધવાનો પ્રયત્ન કર્યો પણ મને મળ્યું નહીં. એમાં મેં આ એક કોટેશન વાંચેલું મિત્રો, એ કોટેશન એવું હતું કે જ્યારે કોઈનાથી છૂટા પડવાનું હોય, વિદાય લેવાની હોય, ત્યારે ગ્રીષ્મ ઉનાળો બહુ યોગ્ય સમય છે, કારણ કે આપણે ગોગલ્સ પહેર્યા હોય, આંખમાં આંખ આપણી ભીની થઈ હોય અને કોઈને ખબર ન પડે કે આપણી આંખ હવે વિષાદથી ભીંજાયેલી છે. આ સુરેશભાઈનું કોટેશન છે, કોઈક વાર્તામાં આવેલું કોટેશન છે. અનેક વાર આપણે પ્રેમમાં પડ્યા છીએ, નીકળ્યા છીએ બહાર, પણ સુરેશભાઈએ જે સુરેશભાઈનું મેં કહ્યું ને આખું એમનું સાહિત્ય પ્રેમ અને વિષાદનું સાહિત્ય છે. એમનું જે પ્રેમ છે એ પ્રેમ પણ એક સ્પિરિચ્યુઆલિટી પ્રકારનો પ્રેમ છે, એક વેદનાનો પ્રેમ છે. એટલે રિલકેને સાહેબે યાદ કર્યા, રિલકેની પ્રશસ્તિઓ, કરુણ પ્રશસ્તિઓની વાત કરી. મને મળ્યું નહીં એ કોટેશન, સતીશભીને કદાચ ખ્યાલ હોય તો. રિલકેએ આવું કહેલું પ્રેમિકાને કેવું હોય, રિલકેનું કોટેશન છે, નિસર્ગ તું પ્રયોગ કરજે, કે આઈ વિલ સર્ક્યુલેટ યુ ઇન માય બ્લડ. આવું કોટેશન રિલકેનું છે અને પ્રેમિકાને કહેતા પ્રેમીનું આ કોટેશન છે કે હું તને મારા લોહીમાં પરિભ્રમણ તારા હું કરીશ. આવું આ સુરેશભાઈ આવા તો કેટલાય કોટેશન્સ, કેટલા બધા પુસ્તકો જે આખી આવી, હમણાં આમ નવી દુનિયા આપણને ઉગાડી દીધી હતી, નવી દુનિયા આપણને ખોલી આપેલી. કાફકાન, કામુન, દોસ્તોવસ્કી ને બધા સો મેની, કે જે એ બધાના પહેલાં આછા પાતળા ઉલ્લેખ થયેલા, પણ પહેલવહેલી વાર સુરેશભાઈએ પોતે એના વિશે વિસ્તારથી વાત કરી, વિસ્તારથી લેખો લખ્યા, વિસ્તારથી એમણે પ્રવચનો આપ્યા. સુરેશભાઈએ કહ્યું તે પ્રમાણે, ભાઈએ નિસર્ગે કહ્યું તે પ્રમાણે, ઘટના લોપ અને ઘટના હ્રાસ, ખરેખર હ્રાસ, ઘટનાનો ધીમે ધીમે હ્રાસ કરતા જવું, એ સુરેશભાઈનો મોટો સિદ્ધાંત હતો વાર્તામાં અને નવલકથામાં. ઘટનાનો હ્રાસ કરતા જવું, એટલે જે રીતે ઘટનાનો એ હ્રાસ કરતા જઈને જે રીતે સાહિત્ય રસ્તા જાય, એમાં એમણે શું કરેલું સુરેશભાઈએ. તો સુરેશભાઈ આખું એક આપણે દેખાતી કે એણે કહ્યું કે બે શબ્દો વચ્ચેનો અંધકાર, તો બે શબ્દો વચ્ચેનો અંધકાર એમાં હવે એમણે તો આટલી જ વાત મૂકી દીધી તમારી આગળ સુરેશભાઈએ, કે બે શબ્દો વચ્ચેનો અંધકાર. તો બે શબ્દો વચ્ચેના અંધકારમાં તમે આખી નવલકથા લખી શકો સાહેબ, એવા પ્રકારનું એમણે સુરેશભાઈએ આવો ઘટનાનો હ્રાસ કરેલો. એટલે આવા પ્રકારનું એમણે, તમે જોશો કે જે પ્રકારે એમણે સંસ્કૃત, સુરેશભાઈએ ઘણું બધું વાંચેલું, સંસ્કૃત પણ પુષ્કળ વાંચ્યું હતું, અને એમની પોતાની વાંચવાની શક્તિ એટલી બધી હતી કે મોટા મોટા થોથા 400-500 પાનાના અંગ્રેજી થોથા હોય તો એક રાતમાં એ પૂરા કરી દેતા, એટલી બધી એમની વાંચનની ઝડપ હતી સુરેશભાઈની. એટલે ઘણું વાંચી શકતા, એ પુસ્તકોના પુસ્તકો એ વાંચી શકતા, થોડા સમય અઠવાડિયામાં આખા કેટલાય પુસ્તકો વાંચી શકતા. તો સુરેશભાઈ આવું બધું વાંચતા અને એને કારણે સુરેશભાઈ આ બધું વાંચીને સંસ્કૃત સાહિત્ય વાંચ્યું અને કોન્ટિનેન્ટલ લિટરેચર, જેને આપણે કહીએ કોન્ટિનેન્ટલ લિટરેચર, આપણે ત્યાં અમેરિકન લિટરેચર હતું, આપણે ત્યાં બ્રિટિશ લિટરેચર હતું, પણ કોન્ટિનેન્ટલ લિટરેચર ન હતું. એ કોન્ટિનેન્ટલ લિટરેચર એટલે કે યુરોપિયન લિટરેચર, એ પહેલવહેલું સુરેશભાઈ લઈ આવ્યા. એટલે સુરેશભાઈ આ બધા કાફકા, કામુ, દોસ્તોવસ્કી અને સો મેની અધર્સ, એ બધાનું એમણે વિગતે આપણને પરિચય કરાવ્યો. અને કાફકાની એમણે એટલી બધી નાની મોટી બધી જે પેરેબલ્સ કહીએ, એ પેરેબલ્સ પણ બધી એમણે આપી, આ બધું પણ એમણે આપ્યું. અને સુરેશભાઈ તો મને એવું લાગે કે હું તો મૂળ સંસ્કૃતનો અભ્યાસી છું, સંસ્કૃતનો વિદ્યાર્થી છું, એટલે હજુ એ બધું કામ થવું બાકી છે. ગુજરાતી સાહિત્યમાં શું થાય છે કે જે સંસ્કૃતની પણ એક પોતાની ડિસિપ્લિન હોય છે, એ સંસ્કૃતની ડિસિપ્લિન પ્રમાણે મને એવું લાગે છે, આઈ એમ વેરી સોરી ટુ સે, મને એવું લાગે છે કે એ પ્રમાણે સુરેશભાઈ પર અભ્યાસ નથી થયો. દાખલા તરીકે માન લો કે સુરેશભાઈએ ક્યાંક એવું કહ્યું એમના નિબંધમાં, ક્યાંક કહ્યું કે કઠોર ગરબા, તો કઠોર ગરભા શબ્દ સુરેશભાઈ ક્યાંથી લાવ્યા?
તો એક ગુજરાતી, કેવળ ગુજરાતી સાહિત્યના અભ્યાસીને આ શબ્દ ક્યાંથી આવ્યો એ કહેવું અઘરું છે. એ શબ્દ સાહેબ એણે ભવભૂતિ પાસેથી લીધો છે. તો એ બધું, એ બધાનો અભ્યાસ આપણે ત્યાં બાકી. આસન્ન પ્રસવા એમ દાખલાથી કે એમણે કહ્યું એવો શબ્દ વાપર્યો. તો આસન્ન પ્રસવા ક્યાંથી આવ્યો શબ્દ? તો સુરેશભાઈનું સંસ્કૃત સાહિત્યનું પણ એટલું બધું પરિશીલન હતું કે એમાંથી એ બધા, દાખલાથી કે જનાંતિકે જે એમનો નિબંધ સંગ્રહ છે, અદ્ભુત નિબંધ સંગ્રહ છે, એના જે શરૂઆતની જે ઉપોદઘાતની નિબંધિકા જુઓ, હા હા, જે નિબંધિકાનો જે રીતે ઉઘાડ થાય છે જનાંતિકેનો, તો જનાંતિકેની નિબંધિકાનો જે ઉઘાડ થાય છે એ તમે જુઓ કે સુરેશભાઈ કેવી રીતે લખે છે, કેવી રીતે એનો ઉઘાડ કરે છે. મિત્રો, હું મારી શુષ્ક ગદ્યાળવી ભાષામાં રજૂ કરીશ, એના કરતાં આપણે સીધો જ તમારી સામે સુરેશભાઈને મૂકી દો. એક બે ત્રણ વાક્યો જનાંતિકેની ઉપોદઘાતની નિબંધિકા. આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંગ્રહી રાખવા ઈચ્છીએ, એ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે આ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, કાનની બૂટ પાસે. ને ત્યારે, હવે જુઓ સુરેશભાઈ, આ ધીસ ઇઝ સુરેશભાઈ, અને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે. આ સુરેશભાઈ છે. પછી આગળ જોઈએ કેવું સરસ રીતે આખું એ કરી શકે. આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે, ત્રીજું એક વ્યક્તિ છે અને બે વ્યક્તિની આવી ગુફ્તગો ચાલે છે, કર્ણમૂળ કાનની બૂટ પાસે જઈને કહે છે વ્યક્તિ, તો ત્રીજાની ઉપસ્થિતિમાં કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતા કુતૂહલ, ઈર્ષ્યા, રોષ, એનો રસ પણ એ વાતમાં ઉમેરાય છે. ઘણી વાર તો વાત તો નિમિત્તરૂપ હોય, એથી વાત તો નિમિત્તરૂપ છે, કંઈ કહેવાનું ના હોય કે ચા પીવી છે એટલું જ કંઈ કહેવાનું હોય, બીજું કંઈ કર્ણમૂળ પાસે જઈને એવું કંઈ કહેવાનું ના હોય, બની શકે એમ, વી ડોન્ટ નો, એવું હોય પણ એ શું કે ઘણી વાર તો નિમિત્તરૂપ હોય, એથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાની આત્મીયતાના, જુઓ અન્વય જુઓ સુરેશભાઈ સાહેબ, હજુ અન્વયનો આપણે ત્યાં અભ્યાસ કરતો પૂર્વી. યુ આર એ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ ઓફ ગુજરાતી લિટરેચર, હું જાણું છું. આ નિસર્ગ પણ બહુ જ બ્રાઇટ છે, પણ હજુ સુરેશભાઈનો આ રીતે અભ્યાસ થયો નથી. અને અન્વયની કેટલી, ગદ્યના જે અન્વયો છે એ ગદ્યના અન્વય અનંત છે, એનું વૈવિધ્ય અનંત છે. હું આ એટલા માટે પારખી શકું છું કે બાણ જે છે, બાણની અસર સુરેશભાઈ પર સંસ્કૃત સાહિત્યના જે ગદ્યકારો છે, બાણ અને સુબંધુ, એ જે ગદ્યકારોનું જે ગદ્ય છે એના જે અન્વય છે, એ અન્વયનું, એ અન્વય અનંત છે, એવા જ પ્રકારના અનંત અન્વય સુરેશભાઈના ગદ્યમાં મળે છે. એટલે જુઓ, બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રકટ કરવાનું જે સુખ થાય તે જ સાચી પ્રાપ્તિ. બસ આ જનાંતિકેનો પ્રાસ્તાવિક. તો આવું, હવે આ કેટલું બધું સંસ્કૃત, એટલે કે આપણી જે પરંપરા છે, આપણી જે એમની પાસે પરંપરા હતી, કોન્ટિનેન્ટલ તો એ લઈ આવ્યા, સુરેશભાઈ પાસે પરંપરા હતી એટલે કોન્ટિનેન્ટલ, એ યુરોપીય સાહિત્ય લઈ આવ્યા. તો સુરેશભાઈ ઘણી વાર કહેતા, એ પોતે, એ તો મોઢે પણ ઘણું બોલતા, ઘણું બધા વ્યાખ્યાનો આપતા, એ બધા વ્યાખ્યાનો એટલા બધા એમણે આપણે એમને સાંભળવા તે વખતે એ વધારે રસ પડે આમાં, પણ આ તો હંમેશ માટે પરમનન્ટ છે આપણી પાસે. પણ એ બોલતા ત્યારે પણ એમને સાંભળવા તે ઘણી વાર કહેતા કે એ કહેતા, કારણ કે એ જમાનામાં શું છે, એમને સામે વિરોધ બહુ હતો, કારણ કે સુરેશભાઈનું પાછું બોલવાનું બધું એવું હતું કે વ્યંગ્ય વેચાણો બહુ આવે, એક ઘાન બે કટકા, એવું પ્રકારનું સુરેશભાઈ બોલતા. એટલે જેના વિશે બોલે એવું નહોતું, એમને કોઈ દ્વેષ નહોતો, પણ એમની બોલવાની સ્ટાઇલ એવી હતી, એમની શૈલી એવી હતી, એ પોતે એવા પ્રકારના સાહિત્યકાર હતા, એમની પાસે એવા એક ઊંચા આદર્શો હતા કે એમને લાગે કે આ બધું શું છે, આ બધું છીછરું છે, આવું બધું ન ચાલે, મારે આ ગુજરાતી સાહિત્યને આવું ન ચાલે, મારે ગુજરાતી સાહિત્યને આગળ લઈ જવું છે, એ બધા ભાવમાંથી એ આવું બોલતા. એટલે એમના તે જમાનામાં, તે સમયમાં એમના વિરોધીઓ પણ ઘણા હતા. એટલે એ કે સુરેશભાઈ કહેતા કે એબ્સોલ્યુટલી ઓરિજિનલ પોએમ ઇઝ એબ્સોલ્યુટલી બેડ, એવું કહેતા, ઇલિયટને ટાંકતા, ઇલિયટને ટાંકીને કહેતા
કે જે તદ્દન મૌલિક રચના હોય, સાવ રદ્દી રચના હોય કે, એટલે એમનો જે ભાવ હતો આખો, એ ભાવ કેવો હતો કે આપણે આપણી પરંપરાને આત્મસાત કરી અને પછી આપણે સાહિત્યને આગળ વધારવું જોઈએ. એટલે એમણે આ બધું સાહિત્ય વાંચી, સંસ્કૃત સાહિત્ય વાંચ્યું, અંગ્રેજી સાહિત્ય વાંચ્યું, આપણા પડોશીનું સાહિત્ય પણ વાંચ્યું, મરાઠી સાહિત્ય, બંગાળી સાહિત્ય, જીવનાનંદ દાસને બધાને સૌથી પહેલાં સુરેશભાઈ લઈ આવ્યા. ટાગોરને તો બધા જાણે છે, ટાગોરને બધા ઓળખે છે, જીવનાનંદ દાસને કોઈ ઓળખતું નહોતું, એ સુરેશભાઈ લઈ આવ્યા પહેલાં. એટલે એવી રીતે આવું બધું સુરેશભાઈએ ઘણું બધું કરેલું છે. એટલે સંસ્કૃતની જે આખી જે બાની છે, સંસ્કૃતની જે રીતિ છે, હું એમ નથી કહેતો કે સંસ્કૃત સાહિત્યનો એમના પર પ્રભાવ હતો, ઘણું વાંચેલું એમણે, વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, દાખલાથી હું સંસ્કૃતનો અભ્યાસી, પણ મને કેટલીક વસ્તુ સુરેશભાઈમાંથી જાણવા મળે. હા, એટલે એવા સુરેશભાઈ એમ માનું, હું તો સંસ્કૃતનો અભ્યાસી, મારું આખું જીવન સંસ્કૃતમાં ગયું છે, પણ દાખલાથી કે મને સાહેબ જા સાહેબે કહ્યું, મેં પહેલું જનાંતિ કે મેં કશાકમાં વાંચ્યું, મેં બધું આમાં લખ્યું છે પણ એમાં હું જતો નથી, આપણી પાસે સમય નથી, એટલે જતો, તો એમાં કહ્યું કે ભાઈ શકુંતલાને, અભિજ્ઞાન શાકુંતલમાં શકુંતલાને પ્રેમપત્ર લખવો છે દુષ્યંતને, એ તો બધી કથા જાણ છે, પ્રેમપત્ર લખવો છે, તો શેના પર લખવો? સુરેશભાઈ દ્વારા મને ખબર પડી, હું તો શાકુંતલે પહેલાં કેટલી વાંચેલું પણ મને કંઈ ખબર નહીં, એણે કહ્યું, સુરેશભાઈના દ્વારા મેં જાણ્યું કે પ્રિયંવદા જે એની સખી છે શકુંતલાની, એ કહે છે કે સુકોદર સુકુમાર એવા આ નલિની પત્ર પર તું લખ, પોપટના ઉદર જેવા સુકુમાર એવા આ કમળવેલના પત્ર પર તું આ પ્રેમ પત્ર લખ. હવે પોપટનું ઉદર આટલું કોમળ હોય છે એ અમને સંસ્કૃતવાન ક્યાંથી ખબર પડે? એ સુરેશભાઈ પાસેથી જાણ. અને જુઓ સુરેશભાઈ કેવી રીતે લઈ આવે છે આખું શાકુંતલ, તો મેં અનેક વાંચ્યું હોય, વિદ્યાર્થીઓને ભણાવ્યું હોય, પણ પછી આગળ સુરેશભાઈ શું લખે કે પછી એવો આટલો સરસ આવો નજાકતભર્યો ભાવ, આવી નજાકતભરી ભાવના અને એવા પ્રકારનો લખાયેલો પ્રેમ, એવા પ્રકારનો અભિવ્યક્ત થયેલો પ્રેમ, અને એનું છેવટે શકુંતલાનું પ્રત્યાખ્યાન થાય છે. એ શકુંતલાનો દુષ્યંત ભરી સભામાં, એની યજ્ઞ સભામાં શકુંતલાનો તિરસ્કાર કરે છે, એનાથી જે એક આખી નાટ્યાત્મક વક્રતા સધાય છે, એ મને એ પૂર્વે કદી ખ્યાલ આવ્યો નહોતો. સાહેબ, ટુ ટેલ યુ ફ્રેન્કલી, મને એ સુરેશભાઈ વાંચે. અને પછી આગળ એ લખે કે પછી આગળ જતા કે ચોથો અંક, અને જે દિવસે જે અંકમાં શકુંતલાની વિદાય અપાવવાની છે, એ વિદાયને હંમેશા સુરેશભાઈ વદાય કહેતા હતા, વદાય આપે છે, વદાય શબ્દ લખે છે, તો એ વિદાય આપવાની છે તે વખતે એક એક જુઓ કેવી રીતે સુરેશભાઈની, એટલે કે કાલિદાસની, એ કાલિદાસની મહત્તા સ્થાપિત કરવા માગે છે આપણી આગળ. એટલે કહે છે કે જો કેવી રીતે, તો કે ઝાકળમાં બોરડીના કાંટામાં રોપાયેલું ઝીલાયેલું ઝાકળ, આ તમે ઇમેજ જુઓ સાહેબ, કાલિદાસ કહી ગયો છે, પણ એ પહેલાં મને કદી ખબર નથી કે કાલિદાસે આટલી સરસ રીતે આવી ઇમેજ આપણને આપી છે, એવી ઇમેજ આ સુરેશભાઈએ આપણને બતાવી. એટલે આવું એટલું બધું સુરેશભાઈએ સંસ્કૃત અને એ બધા રીમે બધું અહીંયા લખ્યું છે, પણ ઘણું બધું શું છે કે આપણી પાસે સમય નથી, જા સાહેબને આપણે વિનંતી કરીએ તો એ છે કે સુરેશભાઈ જેમ, હા હા હા, એટલે બધું, એટલે એ છે, મેં આમાં સાહેબ ઘણું બધું લખ્યું છે, પણ એ બધું શું છે, આજે આપણી પાસે સમય નથી. અને પણ દાખલા તરીકે જુઓ એ કેવી રીતે, હા સાહેબ બસ, હા હા, પણ મિત્રો હવે સમય નથી, એટલું બધું ઘણી બધી વાતો છે મારી પાસે, અને એટલું બધું સરસ સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ, સંસ્કૃત સાહિત્ય ક્લાસિસિઝમ જે પ્રશિષ્ટતા, અને સરસભાઈ સુરેશભાઈએ જે રીતે ઝીલી છે, અને એમના નિબંધોમાં, અને નિબંધોના તમે એના શીર્ષકો જુઓ સાહેબ, નિબંધ સંગ્રહના શીર્ષકો જુઓ, એમના ગ્રંથોના શીર્ષકો જુઓ, નર્યું સંસ્કૃત છે, નર્યું સંસ્કૃત, એ બધું કહેવા જોઉં તો બીજી 10 મિનિટ જાય એવી છે. આખા બધા જ એક એક જે પુસ્તક છે એનું નામ લઈને હું કહું, શૃણવંતું એટલે શું, આમ તમે જુઓ એણે કેવું સરસ વિવેચન સંગ્રહ છે આ તો, શૃણવંતું તમે બધા સાંભળો એમ, એવું એનું. પછી જાનંતી તે કિમપી, એવું એક બીજું સંપાદિત થયેલા પુસ્તકનું શીર્ષક છે, હા રમ્યાની, તો જાનંતી તે કિમપી એટલે શું,
તો કે જાનંદી તે કિંમતી એમણે ક્યાંથી લીધું? ભવભૂતિમાંથી લીધું. ભવભૂતિમાં લીધું તે લેવાનો શું અર્થ? કેમ લીધું એવું? કારણ કે ભવભૂતિને એના સમયમાં અનાદર એનો થયેલો ભવભૂતિનો. ભવભૂતિ બહુ ઉપેક્ષિત અને અનાદૃત એવો કવિ હતો. અને એટલે એ કહે છે કે જાનંદી તે કિંમતી તાન પ્રતિ નય શયત્ન. જે લોકો પોતે પોતાના મનમાં શું સમજે છે એના માટે આ મારો પ્રયત્ન નથી. આઈ ડોન્ટ કેર ફોર યુ એમ, એવી રીતે એવા ભાવથી ભવભૂતિ પોતાના સમયમાં કહે છે. સુરેશભાઈ પણ એવા એવી રીતે કહે એવી રીતે. એટલે જો આ એક જ વાક્યને આપણે પૂરું કરીએ. જે સંસ્કૃતનું જે છે, થોડુંક ગાઢ અરણ્ય, થોડી હિંસકતા. આ સુરેશભાઈ લખે છે કોઈક નિબંધમાં, મેં બધું લખ્યું છે પણ એ બધી વાત કરવાનો તો બહુ સમય જાય. એમનું ગદ્ય એલ્યુઝિવ છે, હંમેશા એલ્યુઝિવ એલ્યુડ કરે છે. આનંદભાઈ ક્યાં ગયા? હા, એલ્યુઝિવ છે, આખો રેફરન્સીસ આવ્યા કરે, રેફરન્સીસ. ઇટ ઇઝ એ એલ્યુઝિવ ગદ્ય છે. તો જો થોડુંક ગાઢ અરણ્ય, થોડીક હિંસકતા, કદાચ દરેક સ્ત્રી ઝંખે છે. વૈદર્ભીની જેમ જુઓ સંદર્ભ કેવો આવે છે. એ કેવળ એવી સેક્સ્યુઅલ વાત કરવા નથી માગતા, એનો સંદર્ભ જુઓ કેવી રીતે આવે છે. વૈદર્ભીની જેમ દરેક નારી પુરુષની પ્રબળ વાસનાના ગાઢ અરણ્યમાં એકાદ વાર તો ભૂલી પડવા ઈચ્છે છે. કર્કોટકના જેવી એ જે કથા આવે છે નળદમયંતીની, કર્કોટકના જેવી એ વાસના એને ગળી જાય એવી ક્ષણ પણ આવે છે. આવું પણ એ કહે છે. જનાંતિકેમ મુશળધાર વરસાદ વિશે લખે છે. સરસ નાનો સરખો ગદ્ય ફકરો છે. કહે છે મુશળધાર વરસાદ પડે છે એ જોતાં બોદલેનની બોદલેન લઈ આવે આપણે ત્યાં. સુરેશભાઈ બોદલેન લઈ આવે, બોદલેનની કવિતાઓ લઈ આવે. આ હા હા. તો બોદલેન વિશે લખે, બોદલેનની પેલી પંક્તિ ટાંકે છે. વેન ધ લોંગ લાઇન્સ ઓફ રેઇન, વેન ધ લોંગ લાઇન્સ ઓફ રેઇન, વરસાદની લાંબી લાંબી ધારાઓ, આર લાઇક ધ બાર્સ ઓફ એ વાસ્ટ પ્રિઝન. એ જાણે કે મોટા વિશાળ જેલની જેલના સળિયા છે. પ્રિઝનની જોડે વાસ્ટ વિશેષણ મૂકવાની આખી વાત કેવી ભયંકર બની જાય છે. આ સુરેશભાઈ લખે છે. હવે જુઓ કેવી રીતે બોદલેર જેવો એકદમ આધુનિકતમ લેખક બોદલેર, જેણે ફ્લાવર્સ ઓફ ઇલ નામનો કાવ્ય સંગ્રહ લખ્યો, અનિષ્ટ દુરિતોના પુષ્પો એના કાવ્ય સંગ્રહનું નામ છે, દુરિતોના પુષ્પો એવું બોદલેરના પુસ્તકનું અદ્ભુત કાવ્ય સંગ્રહ છે. મિત્ર મેં તો વાંચ્યો જ છે, મારી પાસે છે પણ ખરો, અનેક વાર વાંચું છું, પણ એ બધું સુરેશભાઈને લીધે વાંચ્યું છે. મેં મારું સંસ્કૃત છોડી, શંકરાચાર્ય છોડી અને હું બોદલેર પાસે જતો હોઉં તે સુરેશભાઈને લીધે ગયો છું એમ. એટલે તો એ જે છે તો એ કહે છે કે હવે જુઓ એ વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવ કૃત્ય કોણ કરશે? જુઓ કેવો સરસ સંદર્ભ લાવ્યા વસુદેવ કૃત્ય. કારાગાર આખું આખું જે જગત છે જેલ બની ગયું છે, એમાંથી છોડાવવાનું વસુદેવ કૃત્ય કોણ કરશે એમ. મિત્રો આ બધું છે. એનીવે સાહેબે આપણી માગણી સ્વીકારી છે, એટલે સુરેશભાઈ પર એક સેમિનાર સાહેબ તમારે આપવો જ પડશે. છેલ્લે એક વાત કરીને હું મારી વાત પૂરી કરું. એક મેં બીજે ક્યાંકથી લીધું છે, સુરેશભાઈ એવું નથી કહેલું કે કિર્કેગાર્ડ. સુરેશભાઈ કિર્કેગાર્ડનો પણ બહુ ઉલ્લેખ કરતા, સતીશભાઈ કિર્કેગાર્ડનો ઉલ્લેખ કરતા. કિર્કેગાર્ડ એમના આપણે 19મી સદીનો મોટો ચિંતક, તત્વચિંતક, ડેનિશ તત્વચિંતક થઈ ગયો કિર્કેગાર્ડ. તો એક બીજો કોઈ એને પત્ર લખે છે કિર્કેગાર્ડને. સુરેશભાઈ ઘણી વાર આનો કિર્કેગાર્ડનો ઉલ્લેખ કરે છે. ડિયર ડૉક્ટર કિર્કેગાર્ડ, અરે ભાઈ ડૉક્ટર કિર્કેગાર્ડ, પ્રિય કિર્કેગાર્ડ. પછી આખી હું પછી ગુજરાતી વાંચું છું, અંગ્રેજી નથી વાંચતો. આખી જિંદગી હું એક કૃતક બૌદ્ધિક રહ્યો છું. કિર્કેગાર્ડને પેલો લખે છે કે આખી જિંદગી હું એક કૃતક બૌદ્ધિક રહ્યો છું. મારા વાર્તાલાપોમાં કાફકાના દેરીડામાંથી અવતરણ છોડતો રહ્યો છું. મારા વાર્તાલાપોમાં કાફકાના દેરીડામાંથી અવતરણ હું છાંટતો રહ્યો છું. સ્પ્રિંકલ અંદર શબ્દ છે. અને મારી સ્ત્રી મિત્રોને પ્રભાવિત કરતો રહ્યો છું. એ સ્ત્રી મિત્રો માટે પણ માન થાય કે જે પ્રભાવિત થાય. અને મારા મિત્રોને, કારણ કે કાફકાની અને મેં કાફકાની એક સુરેશભાઈ અનુવાદિત નથી કરી, અનુવાદિત નથી કરી. એક મેં કાફકાની પણ એક અહીંયા પેરેબલ અનુવાદિત કરી છે, પણ આજે હું નહીં વાંચું. એ સાહેબ જ્યારે પેલો મોટો સેમિનાર, અને મારા મિત્રોને માનસિક રીતે લઘુતા ગ્રંથિથી પીડાતા કર્યા છે.
એક્ઝેક્ટલી આવું થતું. સુરેશભાઈ જ્યારે હતા ત્યારે આવો એક પ્રકારનો સમય હતો, બધા એમ આવો બધા બધા પુસ્તકો લઈ આવે, કાફકા જેમ મેં રાખે છે ને મારી પાસે એમ કાફકા અને ડેરીડા અને બધા એવી રીતે. પણ પછી એ કહે છે આ પત્ર લેખક, પણ છેલ્લા વર્ષોમાં આ સર્વ બંધ થઈ ગયું છે, લોકો મારી સામે શૂન્ય નજરે તાકી રહે છે, શું થયું? કદાચ અત્યારે એવી સ્થિતિ છે. સુરેશભાઈ કદી નિસર્ગે કોઈ એમ, એ અમર છે, એ કદી મરવા નથી, એ તો અદ્ભુત કવિ થઈ ગયા. પણ આપણે એને હજુ પૂરા પામી નથી શક્યા, એ વાત સાથે મારે તારી સાથે ઝઘડો છે. સુરેશભાઈને હજુ આપણે પામી નથી શક્યા, એમનો વિષાદનું જે વેદનાનું જે સાહિત્ય છે એને આપણે કદાચ નવું જ એસ્થેટિક્સ ઊભું કરવું પડશે. સુંદરગીરી શિખર, સુંદરગીરી રૂપી જો ગદ્ય હોય અને ગોવર્ધનનું ગદ્ય જો એક શિખર હોય, તો સુરેશ જોશીનું ગદ્ય પણ એક બીજું શિખર ગુજરાતી સાહિત્યમાં છે, એટલું હું કહીશ. આ શબ્દ પર્વની મજા છે. કાલે વિનોદભાઈ અને મણિલાલભાઈને સાંભળતો ત્યારે થતું હતું કેટલી બધી નજરો એને અભિષેક કરે છે. નજર અભિષેક કરે ને હૃદય ભાવમાં તરબોળ કરે એવો પ્રસંગ છે, એની મજા છે. નીરવભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને નીરવભાઈની કવિતા બહિષ્કૃત ફૂલો વિશે મારે વાત કરવાની છે. નીરવભાઈ માફ કરશો, હું તમને થોડો અન્યાય એટલા માટે કરી, સમય મારી પાસે નથી. પણ સુરેશ જોશી જેમ એક માઇલસ્ટોન છે, એમ અનુ આધુનિક યુગમાં જે ચાર મુખ્ય ધારામાં ગુજરાતી સાહિત્ય સર્જાયું એમાંની એક પ્રમુખ ધારા તે દલિત ચેતનાની ધારા છે. અને આ દલિત ચેતનામાં એ સાહિત્યમાં જો કોઈ ઉત્કૃષ્ટ કાવ્ય સંગ્રહ હોય તો તે નીરવ પટેલનો કાવ્ય સંગ્રહ છે બહિષ્કૃત ફૂલો. આપણે આ સાહિત્યનું એટલા માટે મહત્વ કરવું પડે છે કે આ પરંપરાએ જે ઘણી બધી સારી વસ્તુ ખરાબ વસ્તુ પણ આપણને આપી છે, અને તે વર્ગભેદ, અને એક મોટો વર્ગભેદ તે આપણે એક આખા સમાજને અસ્પૃશ્ય ગણ્યો, આ બજેટમાં મૂકી દીધો, એની વેદના છે ને બહુ જ તીવ્ર હોય છે. હું મારા ગામમાં હજી પણ જમણવાર થતો હોય અને પહેલાં બધા સવર્ણો જમણ, પછી હરિજનના બાળકો જે ટળવડતા જોતા હોય સાહેબ, તો એ પહેલાં ભૂખ જે ખીલતી હશે એ ભૂખની વેદના એ હજી આપણે નથી મૂકી શક્યા, હું માનું છું ત્યાં સુધી. કયો ગુનો એમણે કર્યો છે? તો આવી જે ઘણી બધી યાતના એમણે વેઠી છે આખા સમાજે, અને એ સમાજની યાતના આ નીરવ પટેલને જોરદાર વાગી છે, અને પછી જે આક્રોશ આવ્યો છે એ આક્રોશની આ મજા છે, બહિષ્કૃત થયેલા ફૂલો છે. પણ માત્ર આક્રોશ હોત તો હું વાત ન કરત, કારણ કે આક્રોશ તો કોના જીવનમાં નથી, વેદના કોના જીવનમાં નથી. પણ આક્રોશ એક કવિતાની શરતે આવ્યો છે અને કલાની શરતે આવ્યો છે, એટલા માટે એક સુંદર ઘટના બને છે. તો કલાને સાથે લઈને આવતો આ આક્રોશ, આ વેદના, એની મારે વાત કરી. જો ટૂંકમાં જ નીરવભાઈ તમારી કવિતા વિશે મારે કહેવું હોય તો તમને એટલું જ કહીશ કે તમારી કવિતા એ વેદનાની સંક્રાંતિની સૌંદર્ય પડ છે. તમે વેદનાને વિસ્તારી આપી કે ભાઈ આ અમે છીએ, અને એ પછી પહોંચી, અને તમે એક લખ્યું છે સાહેબ કે ગમે તેટલી કુશળતાથી ફેરવો તો પણ પેન બહુ તો કાગળ પર વેદનાનું એક કાવ્ય જ રચી શકે છે, તમે આવું લખ્યું. હું નથી માનતો સાહેબ, શબ્દ જે કામ કરે છે ને એ તો બહુ મોટું કામ કરે, દેખાતું નથી હોતું. તમે વૃક્ષ પર કુહાડીથી ઘા કરો ને વૃક્ષ કપાતો તમે જોઈ શકો, પણ શબ્દથી જે માણસ કપાતો હોય છે એ દેખાતું નથી હોતું. એટલે તમે કવિતા લખીને એના ચોક્કસ સારા પરિણામો આવ્યા જ છે, એટલે શ્રદ્ધા છે. કેમ આવી આ કવિતા? નીરવ પટેલ લખે છે, અધીરા તો અમે થયા છીએ, સદીઓના વેઠ વેતરા કરી કરી એમને નાગરિકમાંથી નેટિઝન બનાવ્યા છે અમે, ને બદલામાં મળ્યા છે અમને દેશવટાના રજડપાટ. પણ અમે માનવતાવાદી છીએ, અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ. તો રાતી અને રોતી આંખની આ કવિતા છે નીરવ પટેલની. મને ખૂબ કવિતાઓ ગમી છે, અને ગમી છે એનું કારણ સાહેબ તમારી વેદના તો છે, પણ તમે વેદનાને જે રીતે સૂક્ષ્મતમ રીતે મૂકી આપી, અને તમારી હું એટલા માટે પ્રત્યક્ષ વાત કરું છું એમને સંબોધીને, મારી સામે છે બરાબર, એટલે આખી હા પ્લીઝ, આ લોકોને નીરવભાઈ પ્લીઝ
સર્જક આપણી વચ્ચે હોય એવા આ આઈ થિંક મારા ક્યાં પહેલી ઘટના છે કે જેના સર્જક વિશે વાત થતી હોય ત્યાં. બહુ શર્માળજી અને બહુ સંવેદનશીલ માણસ છે, અને જે જીવે ને એને લખી ન શકે તો એ જીવીને લખનારા માણસ છે અને આખા સમાજને જીવે છે. એટલે છાપામાં કોઈ ઘટના આવતી હોય ને તો એને શું થતું હશે, મને એ વલવલાટ જોવાનું મને થયું કે એક એક ક્યાંક ઘટના ક્યાંક આકાર લે છે અને લખી નાખે છે. છાપાની ઘટના જો કવિતામાં સુંદર રીતે આવતી હોય તો મેં પહેલી વાર જોયું નીરુભાઈ તમારી કવિતામાં, એક અહેવાલ છે. અને પણ આવું થતું હોય છે મને પણ ક્યાંક, આવું ક્યાંક પહેલાં વિસ્થાપિત હોય ને બાળકની વેદના તો એ જે ખુલે છે આપણે આપણે બિલકુલ એનાથી પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષમાં પણ એવું જરૂરી છે કે દરેક વસ્તુ પ્રત્યક્ષ બને છે, પરોક્ષનું પણ એક સૌંદર્ય હોય છે. તો એમ પરોક્ષની જે વેદના છે એના ગાનારા આ કવિ છે. એટલે છાપાની ઘટનાઓ પણ જે રીતે આવે છે હું ટૂંકમી વાત કરે છે, પણ મને લાગે છે જેમ સુરેશ જોશી વિશે આખું એક સેમિનાર જોઈએ એમ નીરુભાઈ તમારી આ કવિતા વિશે પણ એક સેમિનાર જોઈએ, એટલી એમાં સુંદરતા છે. એટલે ખરેખર હું તમને ન્યાય નહીં આપી શકું. બીજી વાત, મારે થોડા માઇલસ્ટોન કયા કવિતાને કે સાહેબ તમારું જે લય સૌંદર્ય છે અદ્ભુત છે, તમે અછાંદ જ કવિતાઓ લખી છે પણ છંદથી જ લય આવે એવું નથી, ગદ્યનો પણ એક લય હોય છે અને આ સાહેબ પાસે નીરુભાઈ પાસે એટલો સુંદર લય છે એ હું વાંચીશ ઉદાહરણ તો એક પછી એક પછી એક, અને એટલી તીવ્ર ગતિ છે અને મર્મવેદી ગતિ છે, હૃદયની સીધી સોંસરવી નીકળી જાય એટલે હૃદય સ્પર્શી કવિતાઓ છે, હૃદય સ્પર્શી છે અને પ્રતીતિકર છે. આપણે એની સાથે ચાલીએ અને આપણે એની વેદનામાં સામેલ થઈએ કે ના આ સાચું છે. એટલે કેટલા બધા ચિત્રો મને ગમે છે, એટલે આદિવાસી જાય છે બધા આખું ઘર છોડીને, સાહેબ શું વાત કરી છે એણે, એને એની ભાષા તો એટલી મજાનું ઉદાહરણ આપીશ એમને કે કઈ રીતના જાય છે બિચારા પાછળ. પેલી સાહેબ એની આપણે તો છે ને 4 BHKનો હોલ હોય ફ્લેટ હોય તો નાનો પડે કે આ બદલવું છે સાહેબ હવે, અને પહેલાં માણસની ઘરવખરી કેટલી, તમે ક્યારેક રાતના સમયે ફૂટપાથ પર નજર કરજો સાહેબ, આટલું બહુ દૂર જવાની જરૂર નથી, બધું કેટલી ઘર વખરી. એક સાયકલ ચલાવતો માણસ સાયકલમાં સૂઈ જાય એનું ઘર, જે આખો દિવસ જે એને રોજીરોટી આપે એમાં જ સૂઈ જાય છે માણસ. આવો તો કેટલા બધા ચિત્રો આપણી સામે આવે છે અને એમણે એ જોયા છે, સંવેદ્યા છે અને પછી લખ્યા છે, અને લખ્યા એ કવિતાની શરતે અને કલાની શરતે, એટલા માટે એનું મૂલ્ય છે અને એટલા માટે વાત કરવા ભેગા થયા છે. અહીંયા સારા દલિત સાહિત્યકારો દલપતભાઈ છે, મોહનભાઈ છે, ઘણા બધા છે, તો સાહેબ તમે સ્થાપિત થયાનું કારણ એ પણ તમને કહું કે કદીએ તમારો અવાજ મોટો કરશો એ કોઈ નહીં સાંભળે, તમારો અવાજ પ્રતીતિ કરશો તો સાંભળશે. એટલે દલિત સાહિત્ય સ્થાપિત થવું હશે તો તમારે કલાની શરતે જવું પડશે, કારણ કે તમે સોનાના પતરા પર કવિતા લખશો, બધાને મફત આપશો અને ઢોર અને કેટલા બધા માન અકરામો પણ આપશો તો કાળની ગરતામાં કશું ટકશે નહીં. કાળમાં તો એ જ ટકશે જે સાહિત્યની શરતે આવે છે. એટલે સાહિત્યની ઉપાસના જે દલિત સાહિત્ય મરાઠીમાં છે એવું તો આપણે ત્યાં નથી, પણ એ દિશામાં કામ થઈ રહ્યું છે એનો આનંદ પણ છે. અને આ સાહિત્ય એટલા માટે કે સાચું સાહિત્ય છે, દલિત સાહિત્યની મને મજા છે ને તે આ છે કે ખરેખરું સાહિત્ય છે. તમે ફૂલો વિશે કવિતા નહીં લખો તો ચાલશે, પણ તમારે બહિષ્કૃત ફૂલો વિશે તો કવિતા લખવી જ પડશે. પહેલાંથી ખોટ નથી જવાની સાહેબ, એ સૌંદર્યનું નિર્માણ થયું છે. કદાચ સૌંદર્યનું નિર્માણ નહીં કરો તો ચાલે, પણ જે દુરિત છે જે વેદના છે એનો નાશ તો કરવો જ પડશે, અને એ કામ આ દલિત સાહિત્ય કરે છે માટે એનું ખૂબ મહત્ત્વ કરું છું. નારી ચેતનાનું પણ એ અર્થમાં મહત્ત્વ કરું છું. સાહેબ 85% સ્ત્રીઓને ઘરમાં માર પડે છે, આ કઈ વાત છે, આ એક તારણ છે. અને ભારત અધ્યાત્મનો દેશ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલાં જ આવ્યું કે 158 દેશમાં 122મો ક્રમ આપણો હેપીનેસનો છે. સાહેબ કયો કયા દેશમાં આપણે જીવીએ છીએ? હા આટલા, બિલકુલ બિલકુલ આટલા લોકો સુખી છે. એટલે સાહેબ તમે જે કહો છો ને આ દલિત, એ દલિત તો પછી સાહેબ વેદના માણસ, ઘરમાં દીકરા અને દીકરીના લોકો નથી સાચવતા, એ દલિત કવિતાને શું સાચવવાના હતા? આ તમે બહુ બહુ પીડાની વાત નથી સાહેબ, જે દીકરા દીકરીને મારી નાખે છે એટલે જેને બાળકને ઉછેર્યું કેવા બધા કિસ્સા બને છે. એટલે હું પણ ઉકળી જાઉં છું કે કઈ કયા જમાનામાં આપણે જીવીએ છીએ, જે બાળકને કેટલા પ્રેમથી જતનથી ઉછેર્યું હોય અને એ બાળકને જતું રહેવું પડે, એને આપઘાત કરવો પડે, કેટલા ક્રૂર માણસો છીએ આપણે. જે પોતાના ન સાચવે એ પારકાના તો પછી પોતાના કરી શકે. એટલે આ બધા સમાજની વચ્ચે આ કવિતા અત્યારે એનું ખૂબ મૂલ્ય છે. હું કેટલીક કવિતા દ્વારા વાત કરું કે કઈ ભાષાને કઈ રીતના સમૃદ્ધ કરે છે. બહુ બધું ટાળી દઉં છું થોડું. કેવી ભાષા છે કવિ પાસે?
અવતાર ધરવાનું વચન આપીને પૂતળામાં બેસી ગયેલા, અવતાર ધરવાનું વચન આપીને પૂતળામાં બેસી ગયેલા ભગવાનનો કચ્છર ઘાણ કાઢી નાખવાનું મન થઈ જાય છે. થોડાક ખાલી દૃષ્ટાંત આપો, જેમ જો મજા જો કવિની. બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ ફસડાઈ પડે છે મારો કૂબો, ક્યાં ઊંટ અને ક્યાં કૂબો. બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ ફસડાઈ પડે છે મારો કૂબો, ને ગાર માટીનો રેલો બની વહી જાય છે ગોર્ધનમુખીની ખેત તલાવડીમાં. ગોર્ધનમુખી એ પણ એક પ્રતીક થઈને આવે છે. એક એવો સમાજ છે જે અત્યંત નિષ્ઠુર છે, એ માણસનો માત્ર ઉપયોગ કરે છે, પ્રેમ તો કદી કરી જાણતા નથી. પછીની એક પંક્તિ સાહેબ, આ પંક્તિ તમે જુઓ, આ આ કવિતાની હાઈટ તમે જોજો, એટલી મને એટલું ગમ્યું છે સાહેબ. ઘર આખામાં ઘાઘરાની ગંધ આખી રાત ધૂપિયાની ધૂણીની જેમ ગોટાય, ને વડગણીએ વળગેલા મધપુડા જેવા કમખેથી મધરાત લગી ટપ ટપ ટપક્યું ચોબન. પોતાની પત્નીને પેલો ગરાસિયો એ લઈ જાય છે એની હવસ સંતોષવા માટે, અને પછી ઘરમાં પોતાના બાળકોને જમાડે છે આ માણસ, અને પછી એ જે ફીલ કરે છે સાહેબ, આવું નથી બનતું, એવું નથી. હા, એટલે આવા તો કેટલા બધા આયામો આ કવિતાના છે. બીજી એક પંક્તિ, એના કાંઠલે જડાયેલી આંખોના આટાપાટા હવે બંધ, એના મનના મોર કયા પોત પર કળા કરશે, એની નાનકીની ઓઢણીનો અડધો ચાંદો. જો આ જુઓ આખી પંક્તિ તમે જુઓ સાહેબ, તમે ઓળગોળ થઈ જશો. એની નાનકીની ઓઢણીનો અડધો ચાંદો બળીને ખાક થઈ ગયો. કવિ તમને સલામ કરું છું. અને ભીના સૂતરનો રંગ બળે છે સાથે રંગીન સપનું બળે છે. પછી કેટલીક સાદૃશ્યતા, આજે આ ભેદભાવ બધામાં છે સાહેબ. વર્ગભેદ છે ને એ સાર્વત્રિક છે. બોસ અને બોસમાં બી ઊંચા બોસ અને નીચા બોસ. આપણે ભાગ્યશભાઈ તમને આ તમે જાણો છો તમે સારી રીતે, તમે બધા હજી કે હાયરાર્કી છે બધી, એટલે ક્યાં વેદના ક્યાં નથી સાહેબ. જે ઉતારી પાડે જે મોટો માણસ જે છે ને એ મોટી ભૂલો કરે, નાનો માણસ નાની બની જે ઉતારી પાડવામાં આવે છે, મેં જોયું છે. તો આ બધું બહુ એટલા બધા વર્ગભેદ છે, તો વાત ના પૂછો. એટલે એક વર્ગભેદની સુંદર એવી વાત, સાદૃશ્યની વાત કરે. મારી વાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી, અમો તો તારી લીલીછમ લોનમાં ગંદી ગ્રેફિટી જેવા અક્ષરો માત્ર. અમને જે તિરસ્કાર તમે કહ્યું, એટલે દિવાલ પરનું લખાણ. એક 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 ગણી ગાણી વાત સાહેબ, એટલી સરસ મૂકી છે સાહેબ. એથી જ આપણી ભાષા, અને આ ભાષા સાહેબ તમે લાવ્યા છો ને એ માર્કેટિંગની ભાષા છે. માણસ કેટલો ઉપયોગ કરે દરેક વસ્તુને. આ સ્ત્રી પોતાની વાત કરે છે અને એ જે પછી ટર્ન આપે છે, કેશ એન્ડ કેરી, હોમ ડિલિવરી પણ હાજી, હોટેલ ડિલિવરી પણ હાજી, આસન તમારું ઓર્ગેઝમ અમારું, સેડિસ્ટ હશો તો સાટકા ખાઈશ, મદિરા લઈ આવશો તો સાકી થઈશ, હું યોગિની જેમ જળ કમળવત, કામ પ્રત્યે મને વહેલી દેજો વિદાય, રાહ જુએ છે ઘેર દૂધ પીતી દીકરી. એક દીકરી માટે આ શું કરે છે, ભાષાની મજા જુઓ. ચિત્કારને ક્યાં ચાંચ હોય છે, ચિત્કારને ક્યાં ચાંચ હોય છે, આહના શિખરે ક્યાં હોય છે આગનો ભડકો, નિશ્વાસ તો નર્યા ઉચ્છ્વાસનું નામ છે, ને ગાળ તો હળવી ફૂલ જેવી તથા વાળ જેવી નિરુદ્રવી છે, ધિક્કારના ધક્કે કોણ ડૂબી જાય છે. આ કવિની ભાષા. કટાક્ષ પણ તમે જુઓ, ફીલ ગુડ એની વાત સાહેબ લાવે છે સાહેબ, અદ્ભુત. એના જે ફુગ્ગો અને ગેસ અને તળપદી ભાષામાં કવિએ મૂકીએ ત્યારે એનું જો લોકો આજે વાત કરે એમાં કાંક ફીલી ગુડ કેસ કહે છે, કેસ કાંક ફીલી ગુડ કેસ. સરકાર મા બાપે આહારો ગેસ છોડ્યોસ તો બધું હારું હારું લાગસ. આજે ફુગ્ગા ફોડ્યા ફીલ ગુડના સાહેબ, આ ફુગ્ગાઓ કેટલા છેતરામણા છે. અને ગેસ છોડ્યોસ, આ ગેસ શબ્દ એ ઘણો બધા અર્થમાં આવે છે. ગેસ છોડવો, ગેસ છોડ્યોસ. અને ભૂકંપ આવ્યો એ ઇક્વિલિટી માટે, સમાનતા પાત્ર માટે. સમાનતા પાત્ર શક્ય નથી તો શું છે સાહેબ, એની વેદના પણ. એમના વાસ્તુશાસ્ત્રીઓએ કહ્યું, વર્ગ પ્રમાણે ફાળવો વાસ, ને અમારે ભાગ્યે આવ્યા તળાવના ખરાબા. હા સાહેબ, ભૂકંપ થયો ત્યાં બી આ ભેદભાવ. હા, અને પછી કવિની વાત જુઓ. વહેલો મળજો મોક્ષ જળ સમાધિનો,
તરત ડૂબવા માટે હાજર, ત્યાં જમીને દેવી આપી છે તે. ભલા ભાઈ ભૂકંપ, તારું ઓપરેશન ઇક્વોલિટી ફેલ્ડ, તું ગમે તેટલા રિક્ટર સ્કેલથી ત્રાટકે, તું નહીં મીટાવી શકે ભારત વર્ષની સામાજિક પ્રકૃતિ ને પર્યાવરણ. બહુ અઘરું છે, એટલા મૂળ ઊંડા છે, ઘણું બધું છે. પણ હું બહેન પૂર્વીને પણ સમય આપીશ. એટલે નીરુભાઈ, તમારી ક્ષમાયાચના, બધાની ક્ષમાયાચના સાથે મારી વાત પૂરી કરું છું, પણ સલામ કરીને બેસું છું. થેન્ક યુ વેરી મચ. બહુ મોટી જવાબદારી મારા શિરે છે કે મારે તમારા મૂળને અનુરૂપ મારા વ્યાખ્યાનને રજૂ કરવાનું છે. એટલે કોઈ પણ પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર નમસ્કાર. સ્ત્રી સંવેદનાની પરાકોટી છે. બીજાને સુખી કરવામાં પોતાની જિંદગી ખર્ચી નાખતી સ્ત્રીનું જીવન દૈનિક સમુદ્ર મંથન છે. ગૃહસ્થ જીવન અને શબ્દ સાધના વચ્ચે તાણ અનુભવતી સ્ત્રીઓનું રસવિશ્વ સાંકડું છે એવી ફરિયાદ થતી રહે છે. ત્યારે ચીની કવિયત્રી ઝાંગ ઈના આત્મવૃત્તાંતમાં લખેલા શબ્દો યાદ આવે. એ કહે છે કે સ્ત્રી થવું જ કઠિન છે, સ્ત્રી સર્જક થવું એનાથી પણ વધારે કઠિન છે. સર્જન કરવું એ એક જ માર્ગ છે મારા માટે સ્ત્રી તરીકેની મારી કિસ્મત પર કંઈક અંકુશ પામવાનો. આજે ગુજરાતી સાહિત્યમાં અંગત ઉર્મીઓના પાનામાંથી નીકળીને નક્કર નઠોર કઠોર વાસ્તવિકતા સાથેનો તૂટી ગયેલો નાતો જોડી પરિચિત પરિવેશ અને પોતાના પોતિકા સંવેદન જગતને શક્ય તેટલી સંકુલતા સહિત નિરૂપવાની તત્પરતા સાથે નારી લેખન થઈ રહ્યું છે. નારી ઈચ્છે તો તેની સંવેદનાને અનુભવની એરણ પર મૂકીને ઉત્તમોત્તમ સર્જન કરી શકે છે, કારણ કે વિશ્વનું શ્રેષ્ઠ સર્જન એ વેદના અને સ્વાનુભવના પાયા ઉપર જ રચાયેલું છે. પ્રતિબદ્ધ સાહિત્યને નિમ્ન કે ઉતરતું ગણવાને બદલે અનુઆધુનિક યુગમાં તેને મોખરાનું સ્થાન મળ્યું છે. દલિત ચેતના, ગ્રામ ચેતના, વતન વિચ્છેદની વેદના સાથે નારી ચેતના એ આ યુગની આગવી દેણ છે અને હેમાંશી શેલક એમાં અગ્રેસર અને મહત્વપૂર્ણ નામ છે. 26 વર્ષ સુધી સુરતની MTB કોલેજમાં અંગ્રેજીના અધ્યાપિકા તરીકે સુદીર્ઘ સેવાઓ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ તેઓ ઉપેક્ષિત, તિરસ્કૃત અને અન્યાયનો ભોગ બનેલા સમાજના ચોક્કસ વર્ગના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સાહિત્ય ક્ષેત્રે એમણે નવલકથા, નિબંધ, વિવેચન, સ્મરણ, સંપાદન, અનુવાદ, આત્મકથા જેવા સ્વરૂપોમાં કામ કર્યું છે, પણ એમનું વિશેષ પ્રદાન વાર્તાકાર તરીકેનું છે. સમકાલીન વાર્તાકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવનાર હેમાંશીબેન પાસેથી આપણને અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, પાંચ વાયકા, સાંજનો સમય, ખાંડણિયામાં માથું, એમના જીવન, ગર્ભગાથા જેવા વાર્તા સંગ્રહો મળે છે. એમનું સર્જન પોંખાયું અને પુરસ્કૃત થયું છે. વાર્તા સ્વરૂપ પ્રત્યેનું એમનું આકર્ષણ પહેલેથી જ. પોતાની કેફિયતમાં એમણે જણાવ્યું છે કે લખવાનો વિચાર દૂર ક્ષિતિજે પણ નહોતો દેખાતો ત્યારે એક ભાવક તરીકે વાર્તાનું ખેંચાણ, તીવ્રતા અને લાઘવ અભિવ્યક્તિના પ્રિય લક્ષણો, વાર્તાના પ્રબળ આકર્ષણનું એ પણ કદાચ કારણ હોવાનો સંભવ ખરો. કવિતાથી નહીં જ લખાય એની ખબર બહુ વહેલી પડી ગયેલી. પગ નક્કર ભોંય પર એવા ખૂંપેલા કે કાવ્ય માટે જેવી પાંખો જોઈએ તેવી આ કલમ પાસે ક્યાંથી હોય. નિબંધ લખવા ગમે પણ એમાં કંઈ નોખું ને તાજું આવે તો એમ લાગે ત્યારે નિબંધ પાસે જાઉં. નાટકની ધૂન એકાદ વાર ચડી હતી પણ સવેળા જ ઉતરી ગઈ. એ માટેની સજ્જતા નહીં, એટલે જે થયું તે સારું થયું. વાર્તા લખવા એટલે કે વાર્તા સ્વરૂપ વિશેની આવી સ્પષ્ટ વિભાવના સાથે તેઓ એમ માને છે કે વાંચતા જ કંટાળો આવે, અતિશય કષ્ટ પડે અને જેમાં બૌદ્ધિક વ્યાયામથી વિશેષ કશું પ્રાપ્ત ન થાય એ ખરેખર વાર્તા નથી જ એમ કહેવામાં હું આધુનિક નહીં ગણાવું તો મને વાંધો નથી. વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટેકનિકની વધુ પડતી ચિંતા અને આડપંપાળ કે ભાષાનો આંજી દે તેવો ઝગમગાટ કે ચબરાકીની તરફેણ હું કરતી નથી. વાર્તા લેખનમાં અનુભવની તીવ્રતા અને અભિવ્યક્તિની સૂક્ષ્મતા વચ્ચેનો સંબંધ પૂરેપૂરી માવજત માંગે. કળાના ઉત્તમ ધોરણો સિદ્ધ કરવા સમતુલા અને સંયમનું આકરું આરાધન કરવું પડે. દૂર નિવાર વેદનાની વાત એમ પટ દઈને માંડી નથી શકાતી, એની પૂરેપૂરી સભાનતા સાથે વાર્તા લેખનમાં પ્રવૃત્ત થવાય તો જ ભાવક હૃદય સુધી સ્પર્શી શકાય. એમના પ્રથમ સંગ્રહ અંતરાલની 19 વાર્તાઓ એ સંવેદના પ્રધાન વાર્તાઓ છે અને એમાં નાની નાની ઘટનાઓ અને પ્રસંગોમાંથી જાગતા સૂક્ષ્મ પ્રત્યાઘાતોનું આલેખન વાર્તાઓમાં જોવા મળે છે. ઈતરા, વિભીષિકા, કશુક ગોપનીય, અકબંધ વગેરે વાર્તાઓ એના ઉદાહરણ છે. અંધારી ગલીમાં સફેદ ટપકાની કેટલીક વાર્તાઓ એ મધ્યમ વર્ગીય ગુજરાતી નારી સર્વદેશીય સ્ત્રી તરીકે સામે આવી અને નારી ચેતનાના નવા પરિમાણો આપણી આગળ પ્રગટ કરે છે. બળતરાના બીજ, અંધારી ગલીમાં સફેદ ટપકા, સુવર્ણ ફળ, 36મે વર્ષે
ઘટનાની પ્રતીક્ષા એ એના ઉદાહરણો છે. એ લોકો આ સંગ્રહથી આ લેખિકાનું વાર્તા વિશ્વ બદલાય છે. એ કહે છે કે મારી આસપાસ પથરાયેલી લાચારી, હતાશા, સંઘર્ષ અને કંગાલિયતા કુરૂપ ભયાવહ વાતાવરણને જીવતા લોકોને મેં જોયા છે એમના દુઃખો સાથે. વેદનાનો એક અલગ ચહેરો સાવ નજીકથી જોયા પછી પોતાની પીડા અંગે એક હરફ સુદ્ધા ઉચ્ચારી ન શકે એવા મૂંગા માણસની વિવશતાથી હું દાઝી રહી છું. સમકાલીન વાસ્તવની ક્યાંય ઠરવા ન દે એવી ભીંસમાં છેક તળિયે તડફડતી, સાંભળી ન શકાય એવી પ્રલંબ ચીસની ક્ષુબ્ધ બની ગયેલી હું આ વાર્તાઓમાં એ લોકોથી જ ઘેરાયેલી છું. ગુજરાતી વાર્તામાં આવી પ્રગટ પ્રતિબદ્ધતા સાથે પ્રગતિશીલ સર્જન કર્યાનું ઉદાહરણ એટલે એ લોકો સંગ્રહની વાર્તા. મેં અહીંયા દરેક સંગ્રહની જે વિશેષતાઓ છે એ મૂકી છે, પણ મને એમ લાગે છે કે એના કરતાં હું સીધી જ એમની કેટલીક વાર્તાઓ જે મારે મૂકવી જ જોઈએ એમ માનું છું એ વાર્તાઓ ઉપર આવું. તો હેમાંશીબેનની જે વાર્તાઓ છે એ માનવ જીવનની વ્યથા કથાઓ છે. નારી હોય નારીની આંતરબાહ્ય કથ્ય અકથ્ય વેદનાથી તો તેઓ અવગત છે જ. એમનું મન સમાજમાં જોવા મળતા અન્યાય, અત્યાચાર, શોષણ, દમથી પણ વિક્ષુબ્ધ થયેલું છે. આથી આ વાર્તાઓમાં પ્રસન્નતાસભર જીવનનું દર્શન નથી, પરંતુ માનવીને ભોગવવી પડતી પીડા, એકલતા, નિસહાયતા, ભગ્નતા અહીંયા કેન્દ્રસ્થાને છે. આથી આધુનિક વાર્તા સાહિત્યમાં જે ઘટનાનો છેદ ઉડી ગયો હતો એ ઘટનાને પાછી લઈ આવીને એની કલાત્મકતાને જાળવીને એમણે વાર્તાઓ આજે આપણને આપી છે. મારે જે થોડીક વાર્તાઓ આપની આગળ ઉઘાડી આપવી છે એનો વિષય જુદો હોય છે. એ વિષયમાં સર્જક તરીકેની એમની પ્રતિભાનો તો પરિચય થાય છે જ, સમાજના કેટલાક ઉપેક્ષિત પાત્રો, એવી કેટલીક ઘટના, બનાવો, પ્રસંગો કે જે રોજબરોજ આપણી આંખ તળેથી પસાર થતા હોય અને આપણે આંખ આડા કાન કરી અને એને જતી કરી દેતા હોઈએ છીએ, પણ આ બધી ઘટના પ્રસંગો એ આ વાર્તાકાર પ્રતિબદ્ધ હોવાને કારણે એને આડી હાથે મૂકી શકતા નથી. આ ઘટનાઓ એમને ઠરવા દેતા નથી. આ તત્વોએ એમની સંવેદનાની ધાર કાઢી છે અને એમાંથી આપણને કેટલી સામાજિક નિસ્બતતાની વાતો વાર્તાઓ મળે છે. આવો જ એક વિષય એટલે વેશ્યા જીવન. એમના જીવન વાર્તા સંગ્રહની એક વાર્તા છે, એક એ સવાર. આ વાર્તા સંગ્રહ આ વાર્તામાં દેહ વેપાર કરતી સ્ત્રીઓના સંવાદથી વાર્તાનો ઉઘાડ થાય છે. તેમનો દેહ વેપાર હવે લીગલ થઈ જવાનો છે એવા સમાચાર છાપામાં આવ્યા છે અને આ સમાચાર વાંચતા વાંચતા પેલી જે વેશ્યા છે એની નજર બળાત્કારના એક સમાચાર પર પડે છે. એક નાની બાળકી ઉપર કરેલા આ અમાનુષી વર્તન સંદર્ભે ભાગવંતી કહે છે કે આપણે બધા કંઈ મરી નહોતા ગયા, પૈસા નહોતા તો મફતમાં લઈ જવું હતું ભરપેટ. હરામીઓ, આવડી નાનકડી છોકરીને તો છોડી દેવી હતી. મજબૂરીમાં દેહ વેપાર કરતી પણ આપણને જેની સંવેદનાનો ખ્યાલ પણ નથી એવી આ વેશ્યામાં લેખિકાએ માનવીય સંવેદનાના ગુણો મૂક્યા છે. પોતાના વ્યવસાયથી સમાજની અન્ય સ્ત્રીઓને સુરક્ષિત કરતી રહેતી આ વેશ્યાઓ એ આ લેખિકાને મન સમાજ શુદ્ધિનો પર્યાય છે. મફતમાં, ભરપેટ જેવા શબ્દો દ્વારા લેખિકાએ પુરુષની તીવ્ર કામવૃત્તિ ઉપર વેધક પ્રહાર કર્યો છે. પુરુષ પ્રધાન સમાજ અને તેની રૂગ્ણ માનસિકતા પરનો આક્રોશ પણ અહીં આપણને જોવા મળે. બહારનું, કિંમત, ખરીદી, શાપ આદિ વાર્તાઓ પણ વેશ્યા જીવનની કરુણતા, એની વેદના અને એની વ્યથાને અભિવ્યક્ત કરે છે. એમાં કિંમત નવલિકા જે છે એ ગુજરાતી સાહિત્યમાં નોખી ભાત પાડતી વાર્તા છે. ફિલ્મના રોલ માટે પોતાની પસંદગી થઈ છે એ વિચારે જ પેલી વારાંગના મોહના હર્ષ ઘેલી થઈ ગઈ છે, પણ એને એના રોલની જાણ થતાં વજ્રાઘાત અનુભવે છે. મોહનાને ફિલ્મમાં રોલ કરવાથી મળનારા પૈસા એ એનું મહેનતાણું નથી, પણ એને નગ્ન થવાની કિંમત છે. અને કરુણતા તો એ છે કે નગ્ન થવાની પોતાની કિંમત એણે પોતે નક્કી કરવાની છે. બાણું વાર્તાની સવલી ખાડીની વસ્તીમાં ગામડેથી આવીને પડી છે. કાદવિયા જગતમાં લોકોની અવરજવર વચ્ચે ન ફાવતા એ કુદરતી હાજતને રોકી રાખે છે. માસીની દીકરીઓ સાથે એ મેળો માણવા ગઈ છે, પણ સંગાત છૂટી ગયો છે અને એ મોસીના હાથમાં લાગી જાય છે. મોસી એને કહે છે કે ચાલ મેરે સાથ, તુજે તેરે ઘર પહોંચા દૂંગી. મોસી એને ઘરે પહોંચાડવાને બદલે કોઠે પહોંચાડી દે છે. સવલી આખી વાતથી અજાણ છે. એને તો પેલા ફિલ્મમાં જોયેલા લાલ ગુલાબી ટોયલેટ જોતા ચૂંકાતું પેટ ખાલી કરવાની હાજત ઉપડે છે. સવલી અંદર જાય છે ને પાછળથી બાળનું ચસોચસ બંધ થઈ જાય છે. બાળનું અહીં પ્રતીકાત્મક બને છે. સવલીના જીવનની કરુણ વક્રતા અહીંયા ઓછા છતાં પ્રભાવક શબ્દોમાં લેખિકાએ પ્રસ્તુત કરી છે. ખરીદી વાર્તા પણ આવી જ એક છે કે રેડ લાઇટ એરિયામાં ભદ્રવર્ગની સ્ત્રીઓ થોડી કંઈક માહિતી માટે આવે છે અને એમણે જે એક સાડી પહેરી છે એ જોઈને પેલી રૂપજીવીનીને થાય છે કે હું પણ આવી સાડી ખરીદ્યું અને ખરીદવા નીકળે છે ત્યારે એ બિલકુલ એક સામાન્ય સ્ત્રીની જેમ નીકળી છે. કસા ઠાઠ ભપકા વગર, કશી રંગરોગન મોઢા પર મેકઅપ વેકઅપ કર્યા વગર એક સામાન્ય સ્ત્રીની જેમ નીકળી છે અને છતાં એ રસ્તે અભદ્ર ટિપ્પણીઓનો એ
વિષય બને છે. ત્યારે સાંજે તૈયાર થતાં એ પોતાનું મોઢું અરીસામાં જુએ છે અને કહે છે કે મારા પોતાનો ચહેરો અન્ય સ્ત્રીઓથી તો સહેજ પણ જુદો નથી, અને છતાં મારી સાથે આવું કેમ. અને પેલી જે સાડી એ લઈ આવી હતી એને થયું કે કદાચ આ સાડી અમારા માટે છે જ નહીં, અને એ સાડી પહેરવાનું માંડી વાળે છે. વેશ્યા જીવનની સમસ્યાને શાપ વાર્તામાં બહુ સરસ રીતે મૂકી આપી છે. કદાચ વેશ્યા જીવનની ગમતી વાર્તામાં આ વાર્તાને લઈ શકાય એવી એવી વાર્તા છે કે કદાચ આપણે ત્યાં સતીને તો બચાવી શકનાર આખો સમાજ છે, પણ વેશ્યાને કોણ. પહેલાં વરસાદ આવ્યો, પછી તોફાન થયા, અને પછી એડ્સની જાગૃતિ અને એની ચેતવણી સામેના સરઘસોએ વેશ્યાઓનો વ્યવસાય એ પડી ભાંગી નાખાયો છે. નવરાશની પળોમાં બધી વેશ્યાઓ ભેગી થઈ અને એક રૂમમાં ફિલ્મ જોઈ રહી છે, અને એ ફિલ્મમાં એક હિરોઈન ઉપર એક વિલન એ બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે, અને પેલી એને લાંબો હાથ કરીને શાપ આપે છે. હજુ તો એના મોઢામાંથી શાપ નીકળે ન નીકળે ત્યાં તો પેલો પહાડ જેવડો બદમાશ પોટલું થઈને નીચે પડી જાય છે, અને લોકો એને સતીનું બિરુદ આપે છે. ફિલ્મની આ આભાસી વાસ્તવિકતા અને કોઠામાં જીવવી પડતી કડવી વાસ્તવિકતા વચ્ચે હંસાબાઈ મેળ પાડી શકતા નથી. એને તરંગી વિચાર આવે છે કે જો આમ માત્ર બોલવાથી લાંબા લાંબા હાથ કરીને શાપ આપવાથી કોઈ ખવિસની આ હાલત થતી હોય તો અત્યાર સુધી મેં તો કેટલાને આવા શાપ આપ્યા છે. પણ પોતાના આવા ખ્યાલથી હંસાબાઈ હસી પડે છે. લાચારીમાંથી જન્મતી વ્યથાને હસી જ કાઢવી પડે ને. સમાજમાં સતી બદલો લઈ શકે, પણ હંસાબાઈ જેવી અનેક વેશ્યાઓ શાપ આપે તો એ આપે કોને. વાર્તાનો અંત અહીં વિચાર પ્રેરક છે. એ જ રીતે બળાત્કારની ઘટનાઓ પણ એમના, અને બહુ હિંમતનું કામ છે કે આવી ઘટનાઓને વાર્તામાં લઈ આવી અને એ પણ એની કલાત્મકતાને સાચવીને. ઝાકારો વાર્તા છે. એ ઝાકારો વાર્તા એ બિલકુલ નિમ્ન વર્ગના વ્યક્તિઓની વાત છે. એ લોકોને આખો દિવસ બહાર મજૂરીએ જવાનું હોય છે ત્યારે ઘરમાં એક નાદાન અપંગ બાળકીને મૂકીને જવાની છે, અને મોટી બહેનને એ ચિંતા છે કે અમે જ્યારે નીકળી જઈએ ત્યારે આની સાથે કંઈ અઘટિત બનશે તો, અને એટલે કંઈ એની સાથે અઘટિત ન બને એ બીકે એનું ગર્ભાશય કઢાવવા માટે એની માહિતી લેવા માટે જાય છે, અને એ સંસ્થા સમા એ જે વાતચીત કરે છે એ સાંભળીને બધા ચોંકી જાય છે. આ પરિસ્થિતિ કરુણ તો છે જ, સાથે સાથે આપણા શિક્ષિત સમાજની એક વરવી બાજુને પણ રજૂ કરે છે. બીજી એક વાર્તા સ્ત્રીઓ, એમાં એવું છે કે જમનીની નાનકડી દીકરી રેવી ઉપર પાલીના દીકરાએ બળાત્કાર કર્યો છે. એક મહિલા સંસ્થા આ બંને સ્ત્રીઓનું બયાન લેવા માટે એમને બોલાવે છે. ન્યાયને, કેસને, અદાલતને આ બધાથી અપરિચિત આવી આ બંને સ્ત્રીઓ ત્યાં જાય છે, પોતપોતાની વાત કરે છે. જમની તો વધારે બોલી પણ નથી શકતી કેમકે એની દીકરી ઉપર બળાત્કાર થયો છે. પેલી પાલી પણ આ આખી ઘટનાને એ રીતે જોઈ જ નથી શકતી, એટલે એ તો ફરિયાદ કરે છે કે મારો દીકરો તો દારૂડિયો છે, અને પોલીસ એને મારી મારીને અધમુઓ કરી દીધો છે. છેવટે બંનેને ઉતાવળ છે ઘરે જવાની, અને એ લોકો પાછા વળે છે ત્યારે રાત પડી ગઈ છે, અને નેડિયામાંથી પસાર થવા માટે પેલી જમના બીવે છે કે આ નેડિયામાંથી અત્યારે પસાર થવું અઘરું છે. ત્યારે પેલી પાલી કહે છે કે ચાલને મારા ઘરે જ આપણે બેસીએ, તું મારા ઘરે જ રોકાઈ જા. અને પાલીના ઘરે જ પેલી જમની રોકાઈ છે. બંને આખી રાત વાતો કરે છે અને સાથે પેલું પડીકામાં બંધાવીને ગાંઠિયા લઈ આવ્યા છે. એ ગાંઠિયા ખાય છે, અને વાતો કરતાં કરતાં આ ગાંઠિયા ક્યારે પૂરા થઈ ગયા એની ખબર જ ન રહી, અને એટલે એ છેવટે કહે છે કે આપણે આટલા બધા ગાંઠિયા ખાઈ ગયા એમ કહી બંને એકબીજાના હાથને તાળી પાડીને હસે છે. અહીંયા બળાત્કાર નિમિત્તે સ્ત્રી હૃદયની સંકુલતા વ્યક્ત થઈ છે. પાછી વળતી બંને સ્ત્રીઓ સુખ દુઃખની વાત કરે છે કેમકે એ સ્ત્રીઓ છે એકબીજાને, અને એકબીજાના દુઃખને એ સમજે છે. વાર્તાના અંતે દર્શાવાતું ચિત્ર બંને સ્ત્રીના એક જ સ્તર ઉપર જીવાતા જીવનનું પ્રતીક બની રહે છે. સરખી પીડા અનુભવતી સ્ત્રી અને માતૃત્વ આ બંને અલગ અલગ સ્ત્રીઓને જોડે છે, ત્યારે પેલી બળાત્કારની જે ઘટના છે એ અહીંયા પ્રચ્છન્ન બની જાય છે. સ્ત્રીનો દેહ એટલે સ્ત્રીનો પર્યાય જ જાણે કે એનો દેહ છે, અને એની પીડાનું નિરૂપણ સંદર્ભ ગ્રંથો નામની એક વાર્તામાં થયું છે. અહીંયા બે સ્ત્રીઓ છે, એક પૂર્વની અને ત્રણ સ્ત્રીઓ પશ્ચિમની છે. પૂર્વની જે બે સ્ત્રીઓ છે, તારાફોઈ અને વિદ્યાફોઈ, એમણે આઝાદીની ચળવળ, ભાગલા અને એ વખતે જે તારાજી થઈ એમાં સ્ત્રીઓની જે દુર્દશા થઈ, એમના ઉપર જે અત્યાચારો થયા, એમના એ પ્રત્યક્ષ સાક્ષી બન્યા છે. અને ત્યારથી એમણે નક્કી કર્યું છે કે આપણે હવે લગ્ન કરવા નથી, આ દેહને આપણે બજારમાં મૂકવો નથી. એમને વૈરાગ આવી ગયો છે અને બંને સેવા કાર્યમાં જોડાઈ જાય છે. આ સ્ત્રીઓ પોતાની ભત્રીજી સાથે ફરવા ગઈ છે, અને ત્યારે એ ત્રણ પશ્ચિમની સ્ત્રીઓ સિબિલ, માર્થા અને સોફિયાના સંપર્કમાં આવે છે.
અને પેલી પૂછે છે વિદ્યા ફોઈ એને કે ભાઈ તમે શું કરો છો, તમારો પરિચય આપો. ત્યારે માર્થા એમ કહે છે કે અવર્સ વોઝ અ વેરી અનયુઝવલ એન્ડ સ્પેશિયલ પ્રોફેશન, વોર પ્રોસ્ટિટ્યુશન, સેકન્ડ વર્લ્ડ વોર કે ટાઈમ પે. આમ આ પાંચેય સ્ત્રીઓનું જીવન એ ઇતિહાસના સંદર્ભ ગ્રંથ રૂપ જ આપણને લાગે. બીજી એક વાર્તા રેશમી રજાઈમાં બાકોરું, એ હુલ્લડ સમયે સ્ત્રી ઉપર થયેલા જ બળાત્કારની વાત છે. સ્ત્રીએ પોતાની જાતને સુરક્ષિત રાખવી, પુરુષો ઉશ્કેરાય એવા કપડાં ન પહેરવા, અજાણ્યા પુરુષોનો ભરોસો ન કરવો, આ બધું જ સચીને એના કુટુંબ, ઘર, સમાજ તરફથી શીખવાડવામાં આવ્યું છે. બળાત્કાર શબ્દનો એને પરિચય જ નથી. પણ પોતાની જ ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સફાઈ કામ કરતી એક સ્ત્રી ઉપર બળાત્કારના સમાચાર વાંચીને ત્રણેય બહેનપણીઓ એ સ્ત્રીને મળવા જાય છે. ત્યારે પહેલીવાર એને બળાત્કારનો અર્થ શું છે તે સમજાય છે. ત્રણ ઊભી થવા જાય છે ત્યારે પેલી આક્રંદ કરી ઉઠે છે. અને ત્યારે પેલી સચીને વિચાર આવે છે કે આ ભાઈએ તો ઘરની બહાર પગ નહોતો મૂક્યો, મર્યાદા સચવાય એવા જ એ તો કપડાં પહેરે છે, એ કહેવાતી સુંદર પણ નથી, છતાં આવું કેમ થયું એની સાથે? આ પ્રશ્ન બળાત્કાર થયા પછી સ્ત્રીનો જ વાંક જોનાર સમાજ સામે લેખિકાએ ઊભો કર્યો છે. એ નાની હતી ને ત્યારે ચાદર ઓઢી લેતી, માથું અંદર ખોસીને સૂઈ જતી અને એમાં એને સુરક્ષિતતાનો અનુભવ થતો. અંધારું અને સુરક્ષિતતા આ બંને એણે અનુભવ્યા હતા. પાછે પહેલીવાર એને લાગ્યું કે એની રેશમી રજાઈમાં બાકોરું પડી ગયેલું છે. તો આવી અનેક વાર્તાઓ વિધવા જીવનને લગતી, અંધારી ગલીમાં સફેદ ટપકા એ વાર્તા પણ આની સાથે જોઈ શકાય. અને એક બહુ જ સરસ વાર્તા એમના નવા સંગ્રહમાં છે, ધર્મક્ષેત્રે કનક લતિકા. એમાં એવું થાય છે કે કોઈ કારણોસર એ પંથકની સ્ત્રીઓ કાં તો પેલું ઘર છોડી દે છે, વૈરાગ લઈ લે છે, અથવા તો આત્મહત્યા કરે છે. સરકાર ચોંકી જાય છે કે આવું થશે તો આ પંથકમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થશે. એટલે એ શિબિરો અને વ્યાખ્યાનો અને સરઘસો યોજે, હોર્ડિંગ્સ બનાવે, અને તો પણ એમાં કંઈ બહુ ઝાઝો ફેરફાર થતો નથી. અને એટલે બે લલના, કૃતિકા, કનક અને લતિકાને આ જવાબદારી સોંપવામાં આવે છે કે જ્યાં વધારે સ્ત્રીઓ વૈરાગી જીવન જીવતી હોય એવા આશ્રમમાં તમે જાઓ અને આ સ્ત્રીઓને ફરી સંસારી બનવા તરફ તમે લઈ આવો. આ બેઉ સ્ત્રીઓ ત્યાં જાય છે આશ્રમની બહાર બેસી અને સરસ એમણે વાસંતી કપડાં પહેર્યા છે, શૃંગારી ગીતો ગાય છે, પણ આશ્રમમાંથી કોઈ સ્ત્રીઓ બહાર આવતી નથી. છેવટે પેલી જે આપણી આ બે છે, ના નાયકા નહીં, કનક અને લતિકા, આ બંને જણ અંદર જાય છે આશ્રમમાં. એમનો જે રીતે આદર સત્કાર થાય છે એ પ્રભાવિત થાય છે, એ ત્યાં રહી પડે છે અને રોજ થોડી થોડી સ્ત્રીઓને એ પ્રેમ કથાઓ કે શૃંગારની કથાઓ કહે છે. પણ કોઈ રીતે પેલી સ્ત્રીઓમાં પરિવર્તન આવતું નથી. ત્યારે પેલી એમ કહે છે કે પ્રેમ, શાંતિ, કલા, સમૃદ્ધિ કશાનો અહીંયા અભાવ નથી, પણ સંસારની પ્રેમ કથાઓ તો સ્ત્રીઓને ફસાવવાનો એક પ્રપંચ છે અને એટલે અમારે ફરી સંસારમાં આવવું નથી. ત્યારે આખરે બદલાવા ગયેલી પેલી કનક અને લતિકા પોતે જ બદલાઈ જાય છે અને આશ્રમમાં એ કાળા કપડાં પહેરીને રહેવા માંડે છે. કુંવાત, કોમી હુલડો, શહીદી, ભૂકંપ, અને એવું કહેવાય કે ભાઈ સ્ત્રી લેખિકાઓ માત્ર પોતાના અંગત પાંચ લઈ આવે છે, સાહિત્યમાં એવું નથી. માતાનો વિસ્તાર બદલાયો છે, સમાજની બનતી દરેક ઘટના જે તમારી સંવેદનાને હચમચાવી મૂકે એવા દરેક વિષય એ લેખિકાઓ પોતાની વાર્તામાં લઈ આવે છે. એનું ઉદાહરણ એ હિમાંશી છે. એની બીજી ઘણી બધી વાર્તાઓ છે, એના વિશે વાત નથી કરતી, પણ એનું ટાઇટલ લીધું છે આઠમું રંગ, એના વિશે થોડી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. કે એ 9-10 ધોરણમાં ભણતા હતા ત્યારે જીવન ભારતી શાળાના કલાભવનની લાયબ્રેરીમાં દરદાર પુસ્તકોના સુવા પાના ઉપર અમૃતા શેરીલના એમણે ચિત્ર જોયેલા અને ત્યારથી અમૃતા પ્રત્યેનું એમને અદમ્ય આકર્ષણ હતું. 13-14 વર્ષની ઉંમરે અનુભવાયેલું આકર્ષણ 85 વર્ષ પૂરા કર્યા એમણે, 50 વર્ષ ઉપર પૂરા કર્યા ત્યાં સુધી એ અકબંધ રહ્યું હતું. પણ એને આ લખવાની ઉતાવળ નહોતી કરવી, કેમ કે એને અમૃતાને ન્યાય આપવાનો હતો. અને લગભગ જુલાઈ 2009 એમણે અમૃતાના જીવન પર અને એમ કહે છે અમૃતાને નજીકથી જોવા, જાણવા, ઓળખવાની તીવ્ર ઈચ્છા અને અમૃતાના પાત્રની ભીતર મથામણનું આ પરિણામ છે. રજૂઆતની શૈલી એને આત્મકથનાત્મક રાખી છે. હવે જ્યારે તમે આત્મકથનાત્મક નવલકથા રાખો ત્યારે મોટેમાં જે માઇનસ પોઈન્ટ છે, મર્યાદા છે, એ કે તમારે જે પાત્ર છે એની જ નજરે દુનિયા જોવી પડે. અહીંયા પણ અમૃતાની નજરે પ્રસંગ જોવા પડે, અમૃતા નજરે જ પાત્રોને જોવા પડ્યા છે, અમૃતાની જ ભાષા થઈ છે. એટલે પૂરતી સીમિતતાઓની વચ્ચે એમણે અમૃતા ઉદાર કરવાની મર્યાદા આ આત્મકથનાત્મક નવલકથાની વિશેષતા બને છે. અમૃતાની અંદર એવા એ સાંગો છે અમૃતા પોતાની વાત કરીને બેઠી હોય એવું
એવું આપણને અહીંયા લાગે છે. એટલે આ આત્મીયતાના ઉત્કટાના લક્ષણોને નવલકથામાં યથાર્થ કરવા માટે લેખિકાએ આ સાહસ કર્યું છે અને મહત્વ છે તેઓ સમજે છે કે લોકોની સામણીમાં શ્રી બાલામાં ખુલે છે એમ પછી હૃદયમાં શું છે અને વાત કરી.